નમસ્કાર બાળકો, આજે હું તમને સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ નકશો સમજીએ ની અંદર આવતા ટૂંકા પ્રશ્નો અને ખરા ખોટા વિશે અહીંયાથી સમજ આપું જે તમારે પરીક્ષામાં કામ લાગે એવી છે. તો જોઈએ કે નકશાની અંદર આવતી રૂઢ સંજ્ઞાઓ અહીંયા કેટલીક આપેલી છે તે જોઈએ. તો પહેલી રૂઢ સંજ્ઞા છે શહેરની, કઈ શહેર. બીજું છે જિલ્લાનું મથક. આ રીતે આપેલું છે કે રાજ્યનું પાટનગર. આ દર્શાવે છે દેશની રાજધાની. આ જિલ્લાની સીમા, ત્યાર પછી રાજ્યની સીમા દર્શાવે છે. આ આંતરરાષ્ટ્રીય સરહદ દર્શાવે છે. આ રૂઢ સંજ્ઞા પાકો માર્ગ દર્શાવે છે અને આ રેલ માર્ગ દર્શાવે છે. અને અહીંયા જંગલો આ રીતે દર્શાવેલા હોય છે. પર્વત, ટેકરી વિસ્તાર, પછી શિખર આપેલું હોય, પછી ઘાટ, નદી હોય અને એની ઉપર આ રીતે આડો બંધ બાંધેલો હોય તો આ નદી, એ રીતનું એનું સંજ્ઞા છે. પછી અહીંયા PO લખેલું છે એટલે કે પોસ્ટ ઓફિસની સંજ્ઞા છે. PS એટલે પોલીસ સ્ટેશન અને CH એટલે સર્કિટ હાઉસ. પ્રશ્ન નંબર 1, કે નકશાના મુખ્ય 3 અંગો હોય છે અને કયા કયા છે. તો પહેલું અંગ છે દિશા, બીજું પ્રમાણ માપ, કયું છે પ્રમાણ માપ, ત્રીજું અંગ રૂઢ સંજ્ઞાઓ, રૂઢ સંજ્ઞાઓ. બીજો પ્રશ્ન છે કે પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે, આલેખનને. તો નકશો કહેવાય. શું કહેવાય? નકશો. કોની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે. તો GPS. GPS. ચોથો પ્રશ્ન છે કે કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને કયા નકશા કહે છે. કુદરત નિર્મિત છે એટલે પ્રાકૃતિક નકશા કહેવાય. કયા કહેવાય? પ્રાકૃતિક નકશા. માનવ સર્જિત વિગતોનું આલેખન કરતા નકશાઓને કયા નકશા કહે છે. તો એ સાંસ્કૃતિક નકશા. કયા? સાંસ્કૃતિક નકશા. મેપ શબ્દ મૂળ કઈ ભાષાનો શબ્દ છે. તો બોલો, લેટિન. કઈ ભાષા? લેટિન. રંગીન નકશાઓમાં ભૂમિ સ્વરૂપ દર્શાવવા કયો રંગ વપરાય છે. બોલો. તો બદામી, અને કથ્થઈ પણ કહી શકાય. રંગીન નકશાઓમાં જળ સ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે. બોલો. તો વાદળી. કયો રંગ? વાદળી રંગ. કયો રંગ? વાદળી રંગ. ત્યાર પછી નવમો પ્રશ્ન છે કે રંગીન નકશાઓમાં વનસ્પતિ જંગલો દર્શાવવા કયો રંગ વપરાય છે. નકશાઓ અને એની અંદર વનસ્પતિને જંગલો, તો લીલો. કયો? લીલો રંગ. ત્યાર પછી રંગીન નકશાઓમાં રેલમાર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે. રેલમાર્ગ, તો કાળો રંગ. કયો? કાળો રંગ. ત્યાર પછી છે કે જમીન માર્ગ દર્શાવવા કયો રંગ વપરાય, તો લાલ રંગ. કયો? લાલ. રંગીન નકશાઓની અંદર ખેતી વિષયક વિગત દર્શાવવા કયો રંગ વપરાય, તો પીળો રંગ. કયો? પીળો. ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલ છે. બોલો. તો ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર. કઈ? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. ભારત એશિયા ખંડના કયા ભાગમાં આવેલ છે.
ભારત તો દક્ષિણ કયા ભાગમાં? દક્ષિણ ભાગમાં આવેલ છે. નકશામાં બરફથી છવાયેલા શિખરો દર્શાવવા કયો રંગ વપરાય છે? બરફથી છવાયેલા તો સફેદ. કયો? સફેદ. ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે? બોલો. તો ખગોળીય નકશામાંથી. કયો? ખગોળીય નકશામાંથી. નાના માપના નકશા ચાર પ્રકારના હોય છે, પણ કયા કયા? તો એક છે એટલાસ. કયો? એટલાસ. બીજો કેડેસ્ટ્રલ. કેડેસ્ટ્રલ. ત્રીજો સ્થળ વર્ણન. અને ચાર નંબર છે ભીંત. અલગ અલગ નકશાના નામ છે. 18મો પ્રશ્ન છે કે પર્વતો અને ઉચ્ચ પ્રદેશો દર્શાવતો નકશો. બોલો. ભૃપુષ્ઠ નકશા હોય. કેવો હોય? ભૃપુષ્ઠ. ભૃપુષ્ઠના નકશા. રાજ્ય, ખંડ વગેરેની સરહદો દર્શાવતો નકશો. તો રાજકીય નકશો. કયો? રાજકીય નકશો. ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરે દર્શાવતો નકશો. તો તે ઔદ્યોગિક નકશો. ઔદ્યોગિક. ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત. કયું? કર્કવૃત પસાર થાય છે. ઉત્તર પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે? આ તો તમને આવડે જ એવો છે પ્રશ્ન. સરસ. ઈશાન. કયો? ઈશાન ખૂણો. ઉત્તર પશ્ચિમ ખૂણાને કયો ખૂણો કહે છે? તો વાયવ્ય. કયો? વાયવ્ય. દક્ષિણ પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે? તો અગ્નિ. કયો? અગ્નિ ખૂણો કહે છે. કયો કહે છે? ત્યાર પછી દક્ષિણ પશ્ચિમ ખૂણાને કયો ખૂણો કહે છે? તો નૈઋત્ય. કયો? નૈઋત્ય ખૂણો. ભારતની પશ્ચિમ દિશાએ કયો સાગર આવેલો છે? તો અરબ સાગર. કયો? અરબ સાગર. ભારતની પૂર્વ દિશાએ કયો ઉપસાગર આવેલો છે? તો બંગાળાનો ઉપસાગર. કયો? નો ઉપસાગર. ભારતની ઉત્તરે કઈ પર્વતમાળા આવેલી છે? તો હિમાલયની. કઈ? હિમાલયની. ત્યાર પછી નકશામાં ખૂબ ઊંચા પહાડો દર્શાવવા કયો રંગ વપરાય છે? ઊંચા પહાડો. રાતો કે જાંબુડિયો. કયો? રાતો કે જાંબુડિયો રંગ. ખરા છે કે ખોટા વિધાને જોઈએ. તો પહેલું વિધાન છે કે ભારતની દક્ષિણે નજીકમાં વિષુવવૃત્ત આવેલું છે. સાચું. મોટર કારમાં હોકાયંત્રનો ઉપયોગ થાય છે. ના. ખોટું. અહીંયા જે રૂઢ સંજ્ઞા આપેલી છે એ હોસ્પિટલની રૂઢ સંજ્ઞા છે. સાચું. નકશામાં તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે. સાચું. ગુજરાત રાજ્ય ભારતની દક્ષિણ દિશાએ આવેલું છે. ના. પશ્ચિમે એટલે અહીંયા દક્ષિણ એટલે ખોટું. જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે. ના. ખોટું વિધાન. પીટીઓ
રૂઢ સંજ્ઞા છે, એટલે પોસ્ટ અને તાર ઓફિસ રૂઢ સંજ્ઞા છે. સાચું. ત્યાર પછી કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર પ્રમાણ માપ વડે જાણી શકાય છે. હા સાચું. બાળ દોસ્તો, નવા વિડીયોમાં ફરી મળીશું. આવજો.